अये हे तभर्यो मिठो जननी सोने हास्य मुखे वस्यो। ते श्री ज्ञान जी योगी राज गुरु ने नित्ये नमो भावसु। जेनी अमृतवाणी तो वही रही साक्षात महिमा रूपे। जेनी ब्रह्म स्थिति अहोली न करे शुभ व्यय अक्षर पदे। शरणागत निज अल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे। काका स्नेहल सिंधु दिव्य विभुने हयो तो वंदन करे। सजान स्वामी महाराज दीजे अक्षर पुरुषोत्तम महाराज दीजे मुक्ताक्षर पुरुषोत्तम महाराज दीजे भगत जी महाराज जागा स्वामी कृष्ण जी अदानी जे 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 शास्त्री जी महाराज दीजे योगी जी महाराज दीजे काका जी पप्पा जी हरि प्रसाद स्वामी महाराज नीजे प्रमोक स्वामी महंत स्वामी अक्षर विहारी स्वामी साहेब दादा दिनकर दादानी जे 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 प्रत्यक्ष धाम धामी मुक्तो नीजे आने वाले मुक्त समाज की जे। बहुत टाइम पछी तमारा बधाना दर्शन थया खूब आनंद थई गयो। हवे अमारी एनजी कहे छे एम एक ट्रीप छ महीनानी नहीं करवी एम थोड़ो होल्ट लेन करवी एम हाँ छ महीना छठी हाँ एवं हाँ बे 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 મને એક વાતનો બહુ ગૌરવ છે હે કે બાપા સાથે એવું હેત થઈ ગયું હે પણ બાપા પાસે એવું રમત કરતો હતો કે બાપા કે જ્યારે બે જાઓ કે કો સાધુ થઈશ આ તો આપણા છે હે અને જો હું કહું ત્યારે મનમાં એવું વિચારું કોની તાકાત છે કે મન સાધુ બનાવે પણ જો હું ના પાડીશ હે કે હું સાધુ નહીં થાવ તો મને બાપાની સેવા નહીં આપે કોઈ કેવું હે જેના પર બાપાની દ્રષ્ટિ હોય એવા છોકરાઓને બાપા સાથે અસાધારણ હેઠ થાય એટલે એમની સેવામાં મોકલે એટલે હું બાપાને નવડાવવા જતો પગ દાબવા જતો એ બધી સેવા મળતી પૂજામાં હાથ પકડવામાં પ્રદક્ષિણા કરે હાથ પકડે અને એમાં બાપાએ બી બહુ ઘણા અનુભવ કરાવેલા કેવા અને બાપાને પછી એકવાર મન થયું કે હું રમત કરું છું અને બાપા જ્યારે હોય ત્યારે મને પૂછે જાઓ એટલે કોઈ સાધુ થઈશ થવું છે ને હે એટલે બધું એક વખત મેં કીધું નિષ્કપટ ભાવે જ કહી દઉં એમને કેવું શું એટલે બોચાસણમાં હતા એક જ દિવસમાં બાપાએ મને એટલા બધા ધબ્બા માર્યા કે ના પૂછો વાત અને મને ઉપવાસ આપેલા ધારણાપાણાના કંઈ નિકપસ થયેલા એટલે કંઈ છીનાળો કર્યું હોય બાપાને કહ્યું હોય હા એટલે બાપાએ ઉપવાસ આપ્યા તો ઉપવાસ આપ્યા પહેલે દિવસે નિર્જળા ઉપવાસ કર્યો અને બાપાની જયંતિ હતી 74મી હા અને બોચાસણમાં પાછળના ખેતરમાં ઉજવેલી અને આખું ગ્રાઉન્ડ સાફ કરવાનું હા અને મહંત સ્વામી પણ ત્યાં હતા મહંત સ્વામીએ પણ ખૂબ અનુભવ કરાવેલા એટલે આ બધા પુરુષો મોટા પુરુષો છે ને હે એટલા બધા ભગવાનમાં હોય કે આપણને ખબર ન પડે
ये अपनी बात जानी जाए। बापाए मने अमे एक बापा ने खुर्शी उपाड़ता था, एक जीभा था, जीभाई ये अमारी साथ युवक में था, ये राजकोट बाजू ना था। बापा ने खुर्शी कोई वार उपाड़ी तो एटलू बधु वजन लागे कि न पूछो बात। हाँ मैं चार जुआनिया हो तो ते वक्त 19-20 वर्षनी उम्र हे तो आम वजन लागे। हाँ एट बापा बापा ने कहें तो बापा भी आम राजा था धीराजी जेम जवाब आपे। हाँ बापा आ तो बहु वजन लागे छे। हाँ तो बापा के लागे ज ने अनंत ब्रह्मांड ने धारी ने बैठा छे केव आ बापा बोले। पछी आवू के हाँ पछी बापा ने कहे बापा भार हलको करो। पछी अमे एवं एवं देखाय कि अमे खाली खुर्शी लईने जई रह्या छे एवं थई जाय। सो मारे माधव स्वामी साथे मित्राचार्य हती माधवचरण स्वामी केवू। हाँ पछी अमे पेला दादरा उतरीए ने एटले आगळवाळानो स्टेप नीचे होय ने पाछळवाळानो ऊपर होय એટલે પેલા એ ઊંચું કરવું પડે કેવું। હા કે જેથી બાપાને પેલો આમ સ્લીપ ન થાય આમ ઢાળમાં આવી જાય આમ। હા ખુરશી ઢાળમાં જાય તો બાપા આમ પડી એટલે આગળવાળાએ નીચેવાળાએ ઊંચું કરવું પડે। હા તો મેં એવું જોયું કે હવે ત્રણ જણા ઉજકતા હોય ચોથો માધવ સ્વામી ખાલી આમ અંગૂઠો જ અડાડે કેવું। હા એક 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 ચાર દાંડાને એક પકડો તો ખાલી એક માણસ આમ ખાલી અંગૂઠાથી ચડે તો કેવી રીતે થાય। પણ આ બધી બધી દિવ્યતા બધી બહુ જોયેલી કે ભાઈ। હા પછી બાપા ખરેખર હા ખુરશી જોયો તો એમ લાગે ખાલી લઈ જાય છે। હા પછી એકવાર બાપા પૂજા કરીને ઉઠ્યા તો મારો હાથ પકડ્યો અને પછી એને પ્રદક્ષિણા કરાવવાની હતી આરતી કરીને શું મારો હાથ પકડ્યો પાછા કોઈ હરિભગત આવે તો વાત કરવા ઊભા રહ્યા પાછા કોઈ પગે લાગવા આવે કોઈ મોટા આવ્યા હોય તો પેલા તો સારું આમ સારું લાગે પણ પછી બે હાથ આમ મારા હાથ પર મૂકી અને ઊભા રહ્યા તો મને એમ લાગે મારો હાથ તૂટી ન જાય તો સારું યાર। હા ને બાપા પડશે એવું થાય કેવું એમ એટલું બધું આમ 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 વજન લાગે કેવું ત્યારે એમ થાય। હા અને પાછા પકડે તો એકદમ હલકા જેવા થઈ જાય શું એટલે આવા બધા। અને એકવાર બાપા પૂજામાં બેઠા હતા અને આરતીના ડંકા વાગ્યા બોચાસણમાં એટલે કે જાઓ આરતીમાં જાઓ શું। હા પૂજા પૂરી થઈ ગઈ હતી એટલે બધા ઊભા થઈને જતા હતા પછી બાપા બી આવે પાછળ। હા તો મેં કીધું ત્યાં શું જવું ત્યાં છે એ અહીંયા બેઠા છે કેવું। હા હજી હજી આટલો જ વિચાર કરે ને આમ આમ તરત રહી આજ્ઞા પાળો ગુરુ આજ્ઞા જાઓ। હે એટલે આપણને એમ થાય કે કેવું આમ તરત આમ પકડે। પછી હું પહેલી વાર બોચાસણ ગયેલો આમ આપણે શું કહે રમેશભાઈ યુવક ઉભા અને અમારા રમેશભાઈ હતા એને ઓળખાણ આપી બાપા આ મહેન્દ્રભાઈ આપણા કાંદીવલીના છે। હે બાપા કે ઓળખું છું ને આપણા છે બહુ હેતવાળા છે કેવું શું। હા અને પછી આ વિમુખ પ્રકરણ થયું એટલે મને તો ખબર કાકાજીની બી ઓળખાણ બી બાપાએ જ કરાવેલી છે કેવું। હા અને મારા પર એટલી કૃપા કે મને એવું મનાઈ ગયું પહેલેથી હે કાકાએ બી એવા અનુભવ કરાવેલા કે બાપા એ જ કાકા છે અને કાકા છે એ કાકા છે એ બાપા છે કેવું કાકા એ છે એ બાપા જ છે એવી એ બહુ પાકું થઈ ગયું બાપા તો બાપા હતા જ બાપાને કાકાની ઉપમા ન દેવાય પણ કાકાને બાપાની દેવાય શું કાકા એ બાપા જ હતા એમ શું એવા અહીંયાથી કાકાએ જે કહીને મોકલ્યો હોય હા તે વખતે હું બે ઠેકાણા આવતો જતો હતો એટલે એ જ ત્યાં બાપા બોલે કેવું શું અને મને
મોટા પુરુષ બધું અંતર્યામી જેમ પહેલેથી માનું, છતાંય જૂઠું બોલવાનું કેવું, એટલે કે એ જાણે છે કે હું શા માટે બોલું છું, મારો હેતુ તો નથી જૂઠું બોલવાનો. એટલે હું બાપા પાસે બધા આ ભરતભાઈ, વસીભાઈ, એકબીજા અરવિંદભાઈ, બધા અમારા યુવક મંડળના હતા ને, મેં કીધું ચલો હવે તો વિમુખ થઈ ગયા. એ વખતે એ લોકો હજી 8મી 9મીમાં ભણતા, 9મી 10 8મી 9મીમાં ભણતા હતા, 7મી 8મીમાં કેવું. એટલે એને તો મારે આંગળી પકડીને બધાને લઈ જવા જોઈએ મુંબઈ જવું, એટલે મા બાપ મોકલે બી નહીં કેવું, પણ બધાને લઈ ગયો તો કાકા પાસે કે વર્તમાન ધરાવી દઈએ. તો કાકા પાછું નવું ગતકડું કરે, એના ગુરુ બાપા અહીંયા છે શું એમ કરો, આ બધાને બાપા પાસે લઈ જાઓ શું. મેં કીધું એક તો ભોગ માર્યા, પેલા લોકો જાણે છે કે આ તાર અહીંયા આવતો હતો, અહીંનો અહીંયા એક્ટિવ હતો અને હવે ત્યાં જાય છે, અહીંની સભામાં નથી આવતો. હા, અને કાકા મને ધક્કો મારીને મોકલે કે ત્યાં તું ત્યાં જા. પછી મેં તો જઈશ એટલે, અને મને એવું કહેલું કે તમે અહીંયા આવો તો ત્યાં નહીં જવું, ત્યાં જવું હોય તો અહીંયા નહીં આવવું. હે, એટલે હું થોડો એલર્ટ હતો, મેં કરવું શું. કાકાએ કીધું એટલે બાપા પાસે તો લઈ જવાના, બાપા બપોરના બેઠા હતા. આ બધા યુવકોને લઈને હું ગયો, 7-8 યુવકો. હવે 7-8 યુવકો એટલે મંડળ જ કહેવાય ને આમ, મારી સાથે 7-8 યુવકો હોય તો. એટલે બાપાએ મેં કીધું શું કહીશું, પણ મને કે બાપા અંતર્યામી છે, આપણે ક્યાં, બાપા બધું જાણે જ છે. શું એમ કહીશ, અમારા કાંદીવલી મંડળના છે તો પેલા એમને મને ભગાડશે, કોઈને વર્તમાન બી ધરાવવાની નથી કાંઈ નહીં શું. બાપા વેકેશન પડ્યું છે ને, આ મારા મામાના છોકરાઓ બધા પોરબંદરથી આવ્યા છે કેવા શું. એટલે હું જો હું તો જાણતો હતો કે બાપા જાણે અંતર્યામી છે કેવું, પણ કળા કરવી પડે કેવું, ટાઈમ પ્રમાણે. હા, કળા તો જેવું બાપાને એવું કહ્યું તો બાપા કે ઓહો, અમારે સામે આમ જોઈને હસ્યા. હે, મને કે વાહ વાહ, અક્ષરધામના મુક્તો પકડી લાયા, અક્ષરધામના મુક્તો પકડી લાયા. હા, તે વખતે તો કોને ખબર કે આ ભરતભાઈ ને વસીભાઈ ને અરુણભાઈ ને બધા હે આવા મોટા થશે. હે, પણ બાપાનો બાપા કેવું કીધું, અક્ષરધામના મુક્તોને પકડી લાવ્યા, અક્ષરધામના મુક્તોને પકડી લાવ્યા. એટલે કાકા પછી એકવાર મારા મનથી ગયો, 66ની સાલમાં આપણે પારાયણ હતી, બાપાના દર્શન કરવાનું છે જે મન થાય, એટલે બાપા પાસે ગયો. હા, અને પેલા બધા જાય ને, પૂજા પૂરી થાય એટલે 5 રૂપિયા ધોતિયાના લખાવે કેવું. એટલે પહેલી વાર હું ગયો, એક ધોતિયો એક છતને ઉડાડે એટલે 5 રૂપિયા એમ, એવી એવું કે 2 રૂપિયા એવું કંઈક હતું, એટલે આ 2 રૂપિયા 5 ધોતિયા ઉડાડવાના. એટલે એટલે મેં કંઈ 11 રૂપિયા આપી, બાપાને પગે લાગ્યો. હા, પણ બાપાએ જાણે કંઈ મારી સામું જોયું નહીં, હા, ધબ્બો માર્યો નહીં શું. એટલે મને થયું કે બાપા નારાજ થયા છે કે શું છે. હા, એટલે ફરી પાછો લાઈનમાં ઊભો રહ્યો, બીજા 11 રૂપિયા આપ્યા. લખવાવાળો હોય ને એને પાછું એમ ન થાય ને કે આ પાછો આવી ગયો છે. હે, એટલે ફરી પાછો, અને બાપાને પગે પગે લાગ્યો. મને એમ કે ધબ્બો મારશે, ધબ્બો મારવાની બદલે બાપાએ ઠાકોરજીને ચાંદલો એને એમાંથી આમ છે કંકુ આમ દબાવ્યો અને મને આમ ચાંદલો કર્યો કેવું, આમ સ્લો જાઓ જાઓ ઉપડો, મન કે જ્યાં છો ત્યાં બરાબર છો. શું કે, જાઓ ઉપડો જ્યાં છો ત્યાં બરાબર છો શું. એટલે મને એક તો બાપાનું જ સર્ટિફિકેટ હતું કે જ્યાં છો ત્યાં બરાબર છો. એટલે અને હું તો બુદ્ધિશાળી, ખબર નહીં સૌથી પહેલો શબ્દ નાનપણમાં હું બોલ્યો હોય તો એ કાકા બોલ્યો છું. હા, અમે સંયુક્ત કુટુંબમાં રહેતા એટલે મારી 5 બહેનો હતી મોટી, એ બધા મારા ફાધરને કાકા જ કે ને, મારા એમ મોટા બાપાને ત્યાં અમે 2 ભાઈઓ સાથે હતા. એટલે આજે પિયુષના ફાધર ને અમે બે એક જ ઘરમાં. એટલે
ये लोग काका कहे एट आप तो शू जे घर में छोकरा बोले बीजू नानू बोले एट्ल हूँ ये काका ज कहते कहूँ जयरे कांदीवली आए मारा काका ने मारा फाधर ने फरी एना मित्रों मळ्या ने बधा सत्संग थयो हाँ तो ये बधा तारदेव जई आठ थी दस आठ वगे मार्केट छूटे बधा त्यां जाए अपने का बापा आव्या होय तो अपने कपोलवाड़ी में जाए अने नहीं तो काकानी सभा में जाए त्यां हाँ पछी आवे पाछा त्यारे मारा फाधर लईने आवे अमारुं घर नजीक ने એટલે કાઠિયાવાડી ભાષામાં એમ કે કાંઈક કસુંબા પાણી પી જાઓ કે શું એટલે દરબારનો શબ્દ કસુંબાનો હોય એટલે કે ચા પાણી પીવો એમ કસુંબો તો અફીણનો હોય પણ કે આવો આવો આપણા ઘર નજીક છે હા હા થાકીને આવ્યા છીએ થોડા કસુંબા પાણી કરો અને એ બધા આવે એ ભક્તો ત્યારે હું મારો વાંચવાનો ટાઈમ હોય અને એ લોકો જે કથા કરત પાછો બીજો કલાક દોઢ કલાક બગાડે કે કથાનો ઈશક એવો હા પણ એમાં એટલો બધો તારદેવનો મહિમા કાકાનો મહિમા ગાય હા કે કાકા બાપા કાકા આવા છે તો બાપા કહેવા કહેવાનો મતલબ પાછો એવો હોય હા અને દાદુભાઈ તો આવા મોટા છે તો એ જોગી મહારાજને હે બે વાર કે તો એ સાત ચોપડી ભણેલા જોગી મહારાજ અને લંડન ગ્રેજ્યુએટ દાદુ કાકા પણ જો બે વાર કહે તો ગમે તેવું મૂકી દે એટલે મને થયું કે આ કેવું વિચિત્ર કહેવાય મારે દાદુભાઈને જોવા જ કેવું શું પછી કાકાની સ્ટાઇલ રાજાશાહી બાદશાહી અમીરાય બધી એવી વાતો સાંભળેલી એટલે આપણે મનમાં એવો સંકલ્પ આપણે બી ભવિષ્યમાં થવું તો દાદુ કાકા જેવા થવું જોઈએ એવા બાપાને પ્રાર્થના કરીએ હા અને પછી કાકા પાસે જાઓ અને હું કહું કે જો બાપા મને સાધુ થવાનું કે તમને ખબર છે મારી કેટલી જવાબદારી છે આઈ એમ ધી એલ્ડેસ્ટ ઇન માય ફેમિલી તો કહે કે હા બાપાને હું ઓળખું છું હવે હું કહી દઈશ બાપાને હવે તમને કોઈ દી નહીં કહે હા પણ તમને અમારા જેવા બનાવીશું બસ જો આ તો જાણે મારા મનની જ વાત કરી કે એવું હે કે મેં તો મારા છોકરા સાધુ બનશે હું નહીં બનવું શું એટલે ઓલો એટલે કાકાએ એવું કીધું અને પાછું કાકાએ આવું કીધું ના ના બાપાને કહી દઈશ તમને હવે તમને કોઈ દી નહીં કહે હે અને તમને અમારા જેવા બનાવીશું બસ એટલે મેં કીધું આ ગમી ગયું પછી પણ પછી એ જ્યારે જ્ઞાન થયું ત્યારે એમ થયું કે જીવન તો જીવા જેવું આ જ છે કેવું હા બધા સંતોને જોયા શું હવે એમાં બાપાની કંઈ દ્રષ્ટિ પડી ગઈ આપણા પર હા અને એવું થઈ ગયું કે હું માનતો હતો કે વન ડે આઈ વિલ લીડ એરિસ્ટોક્રેટ લાઈફ હા એની જગ્યાએ આ બધા જે ઓલરેડી એરિસ્ટોક્રેટ મા બાપના દીકરાઓ શું અહીંયા સાધુ થઈને બેઠા છે એન્ડ ધે હેવ સેટ હાયર ગોલ ઇન ધેર લાઈફ શું મેં ડૉક્ટર સ્વામીને જોયા અને બીજા ઘણા બધા સંતોને જોયા આફ્રિકાના સંતોને જોયા આ ત્યાગ સ્વામીને જોયા બીજા બે ચાર મારા મિત્રો હતા બધાને હે તો એમ થાય કે ધાર્યું તો આ લોકો કેવું જીવતા તો બધા લાખોપતિના દીકરા છે આફ્રિકાના એવા અને છતાંય સાધુ થયા છે આ માધવચરણ સ્વામી માધવ સ્વામીની હિસ્ટ્રી સાંભળવું હા પેલા બીજા યજ્ઞ પુરુષ સ્વામી છે યજ્ઞપ્રિય સ્વામી છે સાકરદામાં એ બધાને એ બધા મારા મિત્રો હું એ બધાની સાથે દોસ્તી કરું કે આ કાલવારે સાધુ થઈ જશે યોગ પેલા બાપા પાસે સાથે ફરવા જાઉં ને તો એમ કહેવાય કે આ ભાઈ મારા મિત્ર હતા તે લોકોની સાથે ફોટો પડાવી લઉં કેવું હા પણ એની બદલે બાપાએ મને બી લઈ લીધો કેવું હા અને જે ખબર નહીં કાકા પાસે જે દિવસે મેં વ્રત લેવાનું નક્કી કર્યું તેની તો આપણું તો કોઈ એ હતું જ નહીં પણ મને મારો ટેસ્ટ કરવા બાપા મને કાકાજી એવું જ હંમેશા કહે જો તમારે હવે પ્રિય આપણે કેવો માર્ગ અંબરીશ અને પ્રિયવ્રતનો માર્ગ તમારે વિચાર જ નહીં કરવાનો મેં તમને કહ્યું ને તમે શું કામ વિભ્રાંત દિશામાં પડો છો હું હંમેશા પૂછું મારે એ ગ્રુપમાં જવાનું કે બી ગ્રુપમાં તમે શું કામ વિભ્રાંત તમને કહ્યું ને તમારો આ હે હા તમને તમે સાધુ થાવ કે ન થાવ
व्रत लो के न लो, तमने अमारा जेवा बनाव पछी शू छे काका आवू के हैं। ते वक्त अंदर थी आम एवं लगाड़ी दीधेलू कि हवे तो साधु थे छूटको जी। आ बापा ने काका की कला केवी हशे, पेला साधु माटे ना पड़ावी अने पछी काकाए एवं ज्ञान आप्युं कि सामे थी एम थयुं कि ना बस मारे तमारा थईने जी आ साधु ज थवुं जोईए, मारा लपन छप्पन नहीं जोईए केवुं शू। एटले अने खबर नहीं हजी आपणाथी तो बधा अश्विन भाई, शांति भाई साहेब, डॉक्टर सनद भाई, हाँ ए बधानो महिमा अने एवुं बधुं सांभळेलो, आपणो तो कंई नंबर न लागे, पण जे दिवसे काकाजी मने के हूँ तमने अमेरिका लई जवानो छुं शू, त्यारे आपणने एम विचार आवे के वो दिन कहाँ के मियाँ के पाऊ में जूतिया, काका मोटा अने काकाना गप्पाई मोटा काका आनंद करावे छे केवुं। पण ज्यारे मारो ग्रीन कार्ड थयो हाँ त्यारे दिनकरभाईने खबर छे 3 वीक में थयो केवुं, हाँ अने जे रीते थयो ते माने के गुणातीतनो संकल्प महाकाळ छे केवुं, हाँ अने काकाए 2-3 વાર મને એવું કહેલું કે હવે આ તમારો છે આ બાપુનો હવે છેલ્લો જન્મ છે, એટલે મને ખબર છે કે ઊંધું કરું ચત્તું કરું હાજું કરું ખોટું કરું, હા પણ મોટા પુરુષ આપણો છેલ્લો જન્મ નક્કી કરેલો છે અને આપણને બી એવું લાગે કે આ બુદ્ધિ પારનું જ્ઞાન એવું આપેલું છે, હા અને એવું હરિપ્રસાદ સ્વામીએ ડાયરીમાં લખી આપ્યું કે તમને સાક્ષાત પુરુષ થકી સાક્ષાત જ્ઞાન કેવું મળ્યું છે અને તમે ખૂબ નસીબદાર છો કે એમ હરિપ્રસાદ સ્વામી મારી ડાયરીમાં એવું લખેલું છે કેવું, હા તો હવે બસ કાકાનું સંભાળવું છે આપણે, હા મારે ને તમારે એવું સ્વામી બહુ લખે એવું, અને સ્વામીની વાતો બી મને સાંભળવી બહુ ગમે, એટલું બધું એનાલિસિસ કરીને આપે અને એવું મારે કે તમારો ફોદોય ન રહેવા દે કેવું, હા અહંકારનો સાત્વિક અહમનું પણ વિસર્જન કરાવી નાખે કેવું। આ વખતે આપણે પત્રિકા વાંચતો હતો, બહુ મજા આવે કેવું, હા કોઈ હન્ટરવાળી કરે એવું હોય તો જ મજા આવે કેવું, હા પંપાળે ગમે નહીં કેવું, કારણ કે અને એટલું જીવ એટલું બધું સૂક્ષ્મ જ્ઞાન કાઢે કે ન પૂછો વાત કેવું, હા એટલે એક સ્વામી પાસે એક શબ્દ શીખ્યો, હા સાત્વિક અહમ શું, અને એક બહેનોના ભજનનો શબ્દ, હેત માયા દયા પ્રીતિ તે લઈ જાય ના દૂર, એની ઝીણી તપાસે એની અંતરના ઉજાસે, એવું કંઈક ભજન છે આનંદના ફુવારામાં, હા એટલે અને હું જ્યાં સભા કરતો હતો બાપાની આજ્ઞાથી એ લોકો એ બહેનો હતી એ ત્યાં તારદેવ જાય અને જે બધી શિબિરની નોટો શિબિરમાં વાતો થઈ ને તેની નોટો લખી લાવે કેવી, એટલે એ નોટો હું વાંચું, એટલે કાકાના જોગમાં આમ દર્શનને એ બધું ખરું મહાતમ ખરું પણ આમ મચ મોર કોન્ટેક 66માં વિમુખ થયા પહેલાં જ બસ 65થી શું, અને મને તો ખબર છે જો મારા જીવનમાં શાસ્ત્રીજી મહારાજની શતાબ્દી ઉજવી, હે યોગીજી મહારાજની શતાબ્દી ઉજવી કાકાજી પપ્પાજીની ઉજવીશું બરાબર, હરિપ્રસાદ સ્વામીનો અમૃત મહોત્સવ ઉજવીશું, દિનકરભાઈનો અમૃત મહોત્સવ, પછી હે જીના યા મરના ક્યાં ઈચ્છને ક્યાં આપણે અલવિદા કેવું, આપણો તો બધા જ લાભ લઈ લીધા છે, દેશ દેશના પાણી પી લીધા છે, બધી જાતના ટેસ્ટ કરી લીધા છે, શું કાંઈ અંદર બાકી છે નહીં, કોઈ મહત્વાકાંક્ષા નથી, કોઈ કાંઈ નથી કેવું, હા અને ખરેખર જો ભગવાનને રાજી કરવા હોય તો અહમનું પણ વિસર્જન કરવાનું છે, મોટા થવામાં ના ડોલ નથી કરવાના, હા દાસના દાસ થઈ રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાચીશ એના રંગમાં, હા શું ખરેખર જો તમે એવા ભગવાનના ભક્તનો મહિમા સમજો તો મહારાજ કે હે રાચીશ એના રંગમાં એટલે શું, ભક્તિ તો હું તમે સંકલ્પ ન કરો તમારી ખોટને પૂરા ન કરો તો મારી ખોટ, યુ થિંક એન્ડ થિંગ હેપન્સ કેવું, હા એવું છે, એટલે ભગવાન એવું આપણને પળે પળે કરાવે હે કે દાસના દાસ થઈને વર્તાય,
आज भजन सांभळतो तो योगी तारी निर्दोष बुद्धि ना क्या न आवे आरा तो क्यारे आवशे किनारा हा? हा? समझी न सकू ज्ञान तारू पगले पगले मुंजाई जाओ करावा मागे तू न्यारू पण अपन ने हैं एवं निर्दोष बुद्धि ना दाता काका ने बापा शू कहे तमे तो निर्दोष बुद्धि ना राजा छो हाँ अपनी वच्चे दिनकर भाई ये काका स्वरूप एवं जीवे छे ये पण निर्दोष बुद्धि ना राजा छे मने खबर पड़े ये पोताने माटे खूब कड़क वर्ते हाँ पोताने माटे खूब कड़क वर्ते हैं कि जेथी मारे लईने हैं कोई ने मारा गुरु नो गुण आवे केवो हाँ एवं वर्ते हैं हूँ ऊंधू वर्तु केव हूँ कहूँ कि तू गुण ले मारो हाँ मैंने जोना मारो बाप बेटो तू कोण तारे तारी डाढ़ी वलवीज के नहीं हूँ बिंदास का बाप रामदास छू हाँ मैने हाँ मारो माफ करवा वालो मारो बाप बहु मोटो बैठो छे केव हाँ मैंने कोई पड़ी ज नहीं केवी एनी सो हाँ एटले अने छता ही बधाने माफ करे मैं बहु जोयु छे केवो दिनकर भाई हैं एक के एक में जबरदस्त निर्दोष बुद्धि केवी सो एवं निर्दोष बुद्धि ना हाँ आत्यंतिक ज्ञान ना दाता मुखो मुख मळ्या छे पछी करवानुं शुं बाकी रहे हैं हैं बराबर चलो मने भगवाने काकानी साथे 20 वर्ष रह्यो हैं सो 66 थी मांडीने 86 सुधी અને એમાં કાકાએ જે મને 77 થી પોતાની સાથે રાખ્યો દરેક ટ્રીપમાં ઓલમોસ્ટ એમાં તમે ગમે તેટલું જ્ઞાન સાંભળો વાંચો કરો પણ જ્યાં સુધી મોટા પુરુષના જીવનમાં ડોક્યું કરવાની તક ના મળે હે ત્યાં સુધી તમને ખ્યાલ ન આવે કે મોટા પુરુષ શું જીવે છે કેવો હા કેટલી ગમ ખાય છે હે કેટલા સમર્થકા ઝરણા કરે છે શું કેવી વીતે છે હે એમના ઉપર આજે મારી પાસે જો મારો તો દરબારી સ્વભાવ છે હિટ આઉટ ઓર ગેટ આઉટ કેવું હા પણ જો મેં હું કંઈક ખમતા શીખ્યો હોય તો કાકાએ મને વઢીને ખમતા શીખવાડ્યો છે કેવું કાકાની સાથેનું એટલી બધી અસાધારણ પ્રીતિ હા કાકા મને સ્પષ્ટ કહેતા એવું નહીં હા અને એની વાત મને લોજિકલી માઇન્ડમાં ઉતરી જતી કે આ મારી ભૂલ છે શું અને હું બી કંઈ કાકાને કહેતા આજકાલ મારે બહુ ફ્રેન્ડશિપ ફેક્ટર બહુ જોરદાર હતો કાકા સાથે મારે ગુરુ ચેલાનો સંબંધ હતો જ નહીં કેવો હા હા બાકી ફ્રેન્ડ તો કોણ બની શકે એની કક્ષાનો હોય બની શકે પણ કાકાજી મારી સાથે એવી રીતે વર્ત્યા છે કેવું હા કે એવી વાતો બી કરી છે કેવી કે જે મિત્ર મિત્રને એ કરે એટલે મને એનો બહુ કેપ છે કેવું અને એટલે આજની તારીખે પણ હું મિસ કરું છું કાકાને સો ખરેખર મિસ કરું છું અને હજી સુધી ભૂલાયા નથી તો એ પુરુષ કેવા હશે એની પકડ કેટલી જે જે ચૈતન્યને ટચ કર્યા હશે એના પર એની પકડ કેટલી મજબૂત હશે કે આજની તારીખે 26 કેટલી 27 વર્ષના વાણા વાઈ ગયા હા તો પણ કાકાની સ્મૃતિ જેટલા મુક્તો એમને મળ્યા છે એટલા બધાના મગજમાં એવી તાજીને તાજી છે શું એ બહુ મોટી વાત છે કે ખરેખર કહું છું અને એ જે કાકાની સાથે જે જીવન જીવ્યા છે હે એણે જ્યાં ગમ ખાધી છે માફ કર્યા છે એ કેટલા બધા પ્રસંગોમાં એના ઉપર શું વીતી છે આજે રિટ્રોસ્પેક્ટિવલી વિચાર કરીએ તો એમ થાય કે વાહ કાકા વાહ તારા જેવો બસ એક તું જ તું કેવું શું પેલું એક ભજન મય હા એ પેલા ભજનમાં આવે છે એક તું મહિમાનું આ મધુર જણ નહીં તો હોય તારા ચરણે શીશ નમાવું હા હા એમાં ત્યારે કેવો મોટો તે કહી ના શકું તારા બસ એટલું જ કહી શકું એમ તારા જેવો બસ એક તું 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 એમ શું અને જેવું કાકા સાથે હતું એ સાત હે હરિપ્રસાદ સ્વામી બી માન્ય કરે પપ્પાજી બી માન્ય કરે હે એટલે મને આ બધો ગૌરવ છે કાકાજી પપ્પાજી બાપા હા યોગી બાપા
શું હરિપ્રસાદ સ્વામી, અક્ષરવ્યાસ સ્વામી, હા આ બધાના એટલા બધા પગ દાવ્યા છે, હે એટલી બધી સેવા કરી છે, એટલે મને એમ થાય કોઈને તપારચો મારું ને તો એ નિર્ગુણ થઈ જાય. પેલી ગાંડલાની ડોસી નથી એ કાંઈ નહીં, ભલે મારો ધણી નથી સ્વામિનારાયણનું નામ બોલતો, પણ મારા હાથના રોટલા કદાચ ને ક્યાં જવાનો છે કેવું, એટલે હું બધું આવું બધું પકડું કેવું, ક્યાં જવાનો છે એમ કેવું, એટલે એને બહુ એટલે એટલી બધી મસ્તી છે, હે કૃતાર્થપણું છે, હે એમ કે કાકાએ કેટલું બધું શું કર્યું, હે સાધના કરી કે સાધનાને નામે ધમ પછાડા કર્યા છે, હે શું મારી ગતિ જોરદાર જોઈએ એટલે હમણાં જ જોઈએ, ન જાય તો હું મારો રસ્તો કાઢી લઉં કેવું, પણ મારે જે કરવું હોય એ કરવું, હા એવી રીતે સાધનામાં બી કેમ શું, હા કેમ આ પ્રકૃતિ કેમ ના જીતાય શું, હા તો હું મારી રીતે બધા રસ્તા કાઢીને હે કરું, હા પણ કોઈ બાઉન્ડ્રી લાઈન નહીં કેવી, પણ છતાં એક કાકાજી એવા, હા ભૂલોમાં તું મારી આગળ થતો અને કલ્યાણ કરી નાખતો કેવો, હા અને બહુ 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 કાકા એટલા બધા લાડ લડાવ્યા છે શું, હા એવા હરિપ્રસાદ સ્વામી પણ, હા પપ્પાજીએ પણ પપ્પાજીના બી પગ બહુ દાબ્યા છે, એકવાર પપ્પાજીના પગ દાબતો હતો મેં કહ્યું પપ્પા વજન તો નથી લાગતું ને શું, પહો આપણે પ્રશાંતમાં આવેલા શું, હે જા જા જા, મને કહે જાણે એટલે કાકાજીનું સુખ આપતા હોય, પપ્પાની રીત છે આવું બોલે જા જા જા, એમ તો ભાંગ્યું ભાંગ્યું તો એ ભરું જ છું કે શું કે, એટલે એમ લાગે કે પપ્પા નથી બોલતા, પપ્પાનો ચાર્જ કોણે લઈ લીધો, જાણે કાકા કાકા નહીં તો પપ્પાની સ્ટાઇલ એવી નથી, આવું આવું કરે કેવું, હે એટલે બોલાવો ન બોલાવો તોય બોલે, અરે ઓલા ભજન લખ્યું જ ને, હે કાકા અને પપ્પા બે યોગી મહારાજના ધબ્બા, હા એકને ન બોલાવો તોય બોલે અને ગમે તેટલો બોલાવો તોય મૂંગા, હે ચૂ મૂંગા જ રહે કેવું, હા એવું કરે કેવું, હા અમારા કાકા અમારા રાજુભાઈની વાત કરે, એને પહેલાં પૂછો આનું શું કરવું છે, એમ પપ્પાની વાત કરે, એટલે ઓલો ત્રણ વાર ચાર વાર એવું કરે ને, ત્યાં બોલે જ નહીં જવાબ ના પે, એટલે ઓલો થાકીને ચાલો છે પપ્પાની રીત એવી, પણ બે આ પપ્પા આવું બોલે એટલે કે આપણે જુદું લાગે કેવું, હે પછી હું તો જેવો કાકા સાથે ફ્રેન્ક એવો પપ્પા સાથે, એકવાર મેં કાકા બધાને લખી આપ્યું કાકાજી સ્વરૂપ કાકાજી સ્વરૂપ, હા આમ તેમ, પછી મેં એકવાર પપ્પાને પૂછ્યું હે કે તમે એમ કહો છો ગુણાતી જ્યોતમાં 28 સ્વરૂપો પાક્યા, હે તો મેં કીધું એમાંથી જોગી મહારાજ જેવી પ્રતિતિ કરાવે એટલા કેટલા, મને ઓલું વાત ગળે ન ઉતરે એટલે આપણે તો હે લાકડીના મારનાર પર તરફ મારવાની કેવી, હે લાકડીનું બટકું નહીં ભરવાનું કેવું, એટલે એટલે સીધું પપ્પાજીને જ પૂછ્યું કે તમે કહો 28 સ્વરૂપો બધા પાકે મારી જોગી મહારાજ જેવી પ્રતિતિ કરાવે એટલા કેટલા કહો, તો તરત પપ્પા કે મહિમા વાચક કેવું શું, પછી અમને બધાને કાકા અંતર ધ્યાન થયા પછી બુક લખી આપી, તો બધામાં બધાને જ લખ્યું કાકાજી સ્વરૂપ, જે કોઈ બુક આપી બધા સાધક ભાઈઓ સાથે કાકાજી સ્વરૂપ બાપુ, કાકાજી સ્વરૂપ ભરતભાઈ, કાકાજી સ્વરૂપ આ, કાકાજી સ્વરૂપ યોગીનીબેન, કાકાજી સ્વરૂપ આ, બધાને કાકાજી સ્વરૂપ લખીને, હા પછી એમ થયું કે હા એ એ પુરુષ મોટા એટલા છે કે એને બધા એવા દેખાય છે અને આપણે બધા આપણી દૃષ્ટિથી માપીને તારતમ્યતા પ્રમાણે જઈએ છીએ શું, હા અને પપ્પાજી સાથે તો બહુ એવું નહીં, પણ પપ્પાજી હંમેશા મને બહુ બુંદી ખવડાવતા, હા હા હરિપ્રસાદ સ્વામી એ પણ એટલા જ લાડ લડાવે અને એ બી મને ચોખ્ખું કહી દે કેવું, એટલે મને બહુ ગમે ફ્રેન્ક ડિસ્કશન કેવું, એ એકદમ
અને પહેલી ટ્રીપમાં 85માં આવ્યો ત્યારે જે સ્વામીએ બી ઘણા બધા અનુભવ કરાવેલા હા એટલે આપણને દેખાય હે કે આપણે એટલા બધા નસીબદાર છીએ કે આ ગુણાતીત સ્વરૂપોની પરંપરાની વચ્ચે આટલું બધું જીવન જીવ્યા હા શું હે એટલે હા આપણી કોઈ લાત ખાઈ ને તો એનું કલ્યાણ થાય એવું તો આપણા કલ્યાણની તો વાત જ ક્યારે યાર કેવી હે ખુશ રહો આબાદ રહો યા નહીં તો અક્ષરધામમાં રહો કેવું હા હા મોડી વાત જ કરવી નહીં કે હા મોડી વાત કેદી ઉદા ઉચરવી બળભરી વાત મુખે કરવી મુખો મુખ થઈ ઓળખાણ કોઈ વાતની ન રહી તાણ બાપાઓ બોલે હા મુખો મુખ થઈ ઓળખાણ કોઈ વાતની ન રહી તાણ આ સમામાં આપણા સમ ભાગ્યશાળી બીજાને માનો એ જ ભૂલ્ય હા હાજી ભલા સાધુ હરિ કી સાધ તન કી ઉપાધિ તજે સોહી સાધુ એટલે એ બાપાની મૂર્તિ ને આમ બધા જોઈએ એ કાકાનો લેકો જોઈએ કાકા મારી સાથે ફાઇટ કરે આવી જા તું તું બળવાન છે કે હું બળવાન છે શું બોક્સિંગ કરે મારે એટલો બધો હા એટલું બધું ફ્રેન્ડશીપ એમ ને હા પછી આમ જોકે તું આમ મરું ને તો આપણને એ આમ હાથ ફેરવે ને હે તો હું તો ક્યાંય ફેંકાઈ જાઉં પાછો ચાલુ કેવું હા આમ મને આમ ધક્કો મારે તો કેવું હા હું આમ કડક થવા જાઉં મેં બી બે ચાર વખત છે ને કાકાને બી સાથે નહીં ઉતરીએ કંઈ જવું હોય તો ટેક્સી પકડવા હા કે કાકા કે ક્યાંય ત્યાં લઈ જઈને કાળબાદેવી એરિયામાં ટેક્સી લઈને જવાય ગાડી લઈને ક્યાં પાર્ક કરે ને ક્યાં એને પાછો શોધવો હે એના કરતાં ટેક્સીમાં જઈ કાંઈ કાં આપણે તો કાકા ટેક્સીમાં આવે મારી સાથે મારા વકીલને મળવા વકીલ બધા પ્રિન્સિટ્યુટ પરી આપણે સ્મોલ કોસ કોર્ટ કેવું આવે અને મને ખબર છે કાકાજી આમ હાથ ઊંચો કરે ને તો આમ આખી આમ તેજની રેખા દેખાય મને શું હાજી શું આમ અને હું એમ થાય કે હું કાકાને માટે ટેક્સી સારી શોધી લઉં એટલે હું જરા ઝડપથી ચાલું તો જેટલો હું ઝડપથી ચાલું તો એ મને કાકા મારાથી આગળ જ દેખાય બોલો ચાલો એટલે હે હું જેટલો ઝડપથી ચાલું મને એમ થાય હું જુવાન છું હું પહેલવાન છું હા આઈ વોઝ રોબસ્ટ હું જેટલો આગળ ચાલું એનાથી હે પણ કાકા મારાથી આગળ જ હોય બોલો હા એટલે એમ થાય કે આ તો પૂરું આ બધું હા આ બધી દિવ્યતાની વાત છે કેવું આમ આ લોકો માનવતનનું પહેર્યું પહેરણ પંડે નારાયણ ભક્તો કાદે આવન જાવન મૂર્તિ મન ભાવન કેવા શું એ લોકો નથી આપણે માણસ માનીએ હે એ એવું માણસાઈનું તત્વ નથી છે માણસ ચિહ્ન ચરિત્ર ચેષ્ટા બધા માણસ જેવા જ છે કેવા હા સમજ્યા પણ એ ભગવાનમય છે શું હા આજે સરસ સ્વામીજીની વાત વાંચતો હતો કે એક બાઈને સંકલ્પ થયો કે ભગવાન આ મને સ્ત્રીનો દેહ મળ્યો હા તે હે મને ભગવાનનો સ્પર્શ નહીં હા ભગવાનનો સ્પર્શ થાય તો કેવું તો મહારાજને તો સ્ત્રી કે પુરુષ કાંઈ હતું હે એને માથે બે હાથ મૂક્યા પણ પેલો આંબો સેઠ રોજ 4 વાગ્યાનો કઢાડી દઈ આવતો હતો હે તે જોયું તે એને મનમાં સંકલ્પ વિકલ્પ કે આ મહારાજે આડું ડોહીને ચાળો કર્યો કેવું શું પણ મુક્તાનંદ સ્વામી કે આ દેખાતો નથી આ તારો આંબો હુકાઈ ગયો કે શું આંબો સુકાઈ ગયો કે ના હે પછી મહારાજ એની પાસે ગયા કેવા હા કે આપણે ના ના તમે જાઓ મુક્તાનંદ સ્વામી હે મુક્તાનંદ સ્વામીને એમની સાથે ગોઠ હે એટલે એને વાત કરી તો કે આ તો લાકડાની પૂતળી પર હાથ મૂકે હે તો તને કંઈ થાય હે એમ એણે આ બધી આપણા બધાને પંચભૂતના દેહને લાકડાના પૂતળા જેવા જ માનેલા છે શું હા પણ જેને જે રીતનો મનોરથ હોય એ પૂરો કરતા હોય એમ કરીને એને પાછો વળે કેવું હા એટલે આ સત્સંગ તો ખેડાના કાંપ જેવો છે હા આપણે બધા થોડા ટાઈમમાં આવ્યા કોઈ દી કલ્પના બી ન કરી શક્યા આવું નિષ્ઠાવાળું મંડળ થાય
આવો આત્મબુદ્ધિવાળા ભક્તો થાય, હે હે હે, આવા વાઇસ પ્રેસિડેન્ટ જેમ આપણી સભામાં બેસે, આવે પાછળ બેસે, દાસભાવે બેસે, હે, આવે કલ્પના આવે, હે, બરાબર, હા, શું આ બધું ક્યાંથી આવું બધું ઉગી નીકળ્યું? બાપા કહેતા હતા મને, મને મેં સાંભળ્યું છે, કેવું, ગુરુ સાધુ થઈ જાઓ કે પછી તો છે ને, નહીં થઈ આ પુરુષને, હા, અહીંયા ડૉક્ટરો, ઇન્જિનિયરો, પ્રોફેસરો, મોટા મોટા સાહેબો અહીંયા માથા ઘસીને કહેશે ગોંડલદેરીમાં કે અમને સાધુ બનાવો, પણ તેથી આવા પુરુષ નહીં મળે. આજે હું મફતમાં મોજ આપું છું, આજે હું મફતમાં મોજ આપું છું. એવું કાકાજી જ્યારે અંતર્ધ્યાન થયા, હા, ત્યારે હરિપ્રસાદ સ્વામી બોલ્યા, નાઉ ધ થિયરી ઓફ ગ્રેસ ઇઝ ઓવર. કેવું, હે, કાકા એક એવા દયાળુ પુરુષ હતા, એવા દયાળુ પુરુષ હતા કે તમે કાંઈ ન કરો પણ ખાલી ગુણ લો ને એનો, અને આપણે ગુણ લઈએ એટલે માટે એ અવગુણ આવે એવી ક્રિયા કરે. કેવી, શું કે બોલો, આ કોને સમજાય? અને જો તમે ગુણ લો તો તમારા માર્ક વધી જાય. હે, પછી કાકા કહે કે તું મારી પાસે લેવા આવ્યો છે કે મૂકવા, કે તારો મૂકવા આવ્યો છે, તું મારી પાસે શીખવા આવ્યો છે, શું, હે કાકા, પહેલાં તમાકુ, હે, તમાકુવાળું પાન ખાઈ, શું, હે, અમે, મને ખબર છે, હું પહેલી વાર કાકાને મળવા ગયો એટલે મારા ભાઈ સ્વામી મારા મિત્ર, હે, એટલે મને લઈ ગયા 62-63માં તારદેવ મળવા ગયો. હા, મેં ગોંડલમાં, કાંદીવલીમાં તો મંડળ ચાલુ કરેલું, ગોરેગાંવમાં બી મંડળ ચાલુ કરેલું, હમ, એટલે ગોંડીવાળામાં યુવક તરીકે બીજા પટેલ હતા, હા, પણ એને બળ આપવા, પુશ કરવા, અને એનો વાર્ષિક ઉત્સવ હતો. કેવું, હે, એ ઉજવવા હું કાકાને આમંત્રણ આપવા ગયો, આજે અમારો વાર્ષિક ઉત્સવ છે, હા, આઈબી પટેલ સ્કૂલમાં અમે, હે, મોટી સભા રાખી છે, અને આપ તો બાપાના ખાસ એકાંતિક ભક્તરાજ કહેવાઓ, હા, તમારે તો આવવાનું જ છે. કાકાનામાં નિમંત્રણ પત્રિકા લઈને આમ આમંત્રણ આપવા ગયેલો, હા, અને ત્યારે કાકાજીએ કહ્યું, બહુ સરસ, તમારું મંડળ બહુ સરસ ચાલશે, હા, આશીર્વાદ છે, હા, જેટલો સુરત ભાવ રાખશો એટલું મંડળ વધશે ને લીલું ને લીલું રહેશે, બસ. કેવું, તે વખતે મેં 63માં શબ્દ સાંભળેલો. કેવું, હા, હા, અને અમે તો બધા બેનર બેનર લગાડી, હા, અને આખું આખું ગોરેગાંવ ગામ ભેગું કરેલું, કેટલું, અને બાપાની ફિલ્મ બતાવી હતી કેવી, હા, પણ ત્યારથી કાકા સાથે, ત્યારે હું કાકા માટે આપણે શું કહે, મગઈ પાન જોટામાં લઈ જાય ડબલ, હા, એ બંધાવીને લઈ ગયો હતો. કેવું, હા, પણ પહેલેથી એવું આપોઆપું થઈ ગયેલું. અને કાકા એવું કહે, આ હું પાન નથી ખાતો, હું તમારું અહમ ચાહું છું. કેવું, શું કહે, તમે અહીંયા મારી પાસે બેઠા છો છતાં પણ તમે એટલા બધા મનુષ્ય ભાવના સંકલ્પ કરો છો, હે, એટલે એટલે મને એમ થાય જીવ બિચારા કેવા છે. શું, તમે જાજરામાં લઈને કરેલો સંકલ્પ પણ મને અહીંયા ખબર પડે છે, શું, અને છતાંય તમને હું અહીંયા મારી પાસે બેસવા દઉં છું. હમ, એટલે કાકા, હા, એવા દયાળુ પુરુષ આપણને મળ્યા, આપણે ખાટી ગયા, હા, અને એવા ને એવા, હા, એવા જ નિર્દોષ બુદ્ધિ રાજા દિનકરભાઈની ગોદમાં બેઠા છીએ, શું, હા, હા, પણ એ બી એ બે રાતની સેવા કરે છે, આપણામાં ટોટલ નિર્દોષ બુદ્ધિ રાખે અને છતાં, હા, પોતે, હે, એનો અભાવ ન આવે એટલું કડક વર્તે. કેવું, બાકી એને મન, હા, હા, તમે નાગા થઈને નાચો તોય કંઈ પડી નથી. કેવી, પપ્પા તો એવું બોલતા, કેવું, હા, હા, તમે કપડાં ઊંચા માથે બાંધીને નાચો ને, અમે તમને ઢાંકશું, જાઓ. કેવું, હા, પણ તમે બીજા કોઈનું જોતા નહીં, હા, તમારે જે કરવું એ કરો, પણ બીજો શું કરે છે એની વાત કરતા નહીં, હે. અને બાપાએ કેવા સરસ શબ્દ આપ્યા, પાત્ર પણ હું ઘડીશ ને ભ્રમરસ પણ હું પૂરીશ, હે. એવી ભૂમિકાના દિવસોમાં આપણે આ પુરુષોના જોગમાં આવી ગયા, હા, અને આ સમામાં, હે, આપણને આજે પણ એટલો જ લાભ છે. કેવું, આજે પણ એટલો જ લાભ છે. આજે કેન યુ થિંક કે તમે આ બધા આવો વિચાર કરો. જો ને અમારી છોકરી પેલી એનજી, હે, ભાષાય નથી આવડતી, હે, શું, હા, પણ ચેપી ચૈતન્ય બનીને આવી ગઈ અમારી ફાલ્ગુની બેન જોડે. કેવી, હા, એમાં બધા યુવકો, હા, આપણને કોઈને ખ્યાલ,
पर भगवानु काम तो भगवान करे छे, भगवानु काम तो भगवान करे छे, जसनी पोटली अपने माथे मूके छे। शू बस भगवान ना, भगवान में तो निर्दोष बुद्धि रहे ये अघरी छे, पण जो रहे तो एना भक्तों में निर्दोष बुद्धि राखवी एथी अघरी छे। अने जो ये बेमा निर्दोष बुद्धि रहे तो एमां सर्व साधनों जीवन में आवी गया, एवी काका एन पप्पाए आपणने लेटेस्ट फॉर्म्युला आपी छे। केवू? हाँ, अने ये ज फॉर्म्युला हरिप्रसाद स्वामी नवा स्वरूपे दोहरावे छे। तू कोई आत्मीय बने के ना बने, तू आत्मीय बनजे। हाँ, एथी मने एक स्वामीजी शू कहे, ये तो खाली कहवा माटे कहूँ छू बापू। हाँ, आ जारी आ सेंटेन्स आपी ने त्यारे हूँ दिनकर भाई जमवा बैठा था स्वामी साथे, अने कहीं काकाजी जन्मदिवस उजवानी अमे वात आनु आमंत्रण आपवाना था न्यू जर्सी में। हाँ, तो मन के बापू आ तो वचलवा वचगाड़ा वाक्य है केव। हाँ, खरेखर तो एवं मानो कि सौ कोई आत्मीय छे ज, पण हे प्रभु मने बनावजे। केव? हाँ, एवी दृष्टि थी जीव आवी सूझ कोण आपे आपणने, त्यारे मने वाहवा थई गयो। केव? एक हा, એટલે અને અને મેં એવું બી જોયું છે કે ભગવાનનો ભક્ત જરા પણ દુખાયો, હે, કે જરા પણ એની પાસે ઉંઘાટો કર્યો ને, તો ભગવાન ગમે તેઓ ચમરબંધી હોય ને, હે, ભગવાનનો દીકરો કે ભગવાનનો બાપ હોય ને, તો એને બી પેલું કરાય કેવું? હે, એની અંતરદૃષ્ટિ કરાવે। અહીંયા અંતરદૃષ્ટિ સિવાય કોઈ પ્રોસેસ જ નથી કેવું? હા, કાંઈક ઉંઘાટો કર્યો તો, હે, એટલે નવી ફોર્મ્યુલા, વાહ, હું કાંઈ નથી, જે કંઈ છે એવું, હા, તારે લઈને હું છું બસ। કેવું? હા, આજે અમે આટલા બધા ફરીએ છીએ, વિચરણ કરીએ છીએ, કંઈ ખબર નથી, પણ જે જાગૃત થાય છે, જેટલા આપણે અહમ વિસર્જન કરીને ભગવાનના ભાવમાં રહીને કરીએ, હે, એટલું ભગવાન આશ્ચર્યોની પરંપરા સર્જે। નહીં તો, હા, જો હાથી પર બેઠવા, હા, અને રાચ્યા તો ગધેડું તૈયાર જ રાખે। કેવું? એવી એ મહારાજની ફોર્મ્યુલા છે કેવી? હે, એટલે આપણે કે હાઉ ફોર્ચ્યુનેટ વી આર, ઓ ગોડ બ્લેસ એવરીબડી। શું? હા, હું તો માનું છું કે મારો હેપીએસ્ટ બર્થ છે કે આટલા બધા મોટા પુરુષની ગોદમાં ઉછરે છું। હા, હા, મોટા પુરુષે એટલો જ પ્રેમ આપ્યો છે કાકાએ, બાપાએ મને, કાકા એવું બહુ બહુ ફ્રેન્ક માણસ, હે, નાના જ્યાં નાની ઉંમર હોય ને ત્યારે આપણને સેક્સના ભાવ આવે, રજોગુણના ભાવ આવે, તમોગુણના ભાવ આવે, હે, કાકાજી એવું જોઈ છે, હે, તમને સેક્સ નથી નડતી, હે, તમે પ્રેમની ભૂખ છે એવું એક કેવું જોઈ શકતો હશે ને કેવું કહી શકતા હશે? શું? હા, એટલે ભગવાને કોઈકને કોઈક દોષ મૂક્યો હોય, કંઈક અંતરદૃષ્ટિ કરવા મૂક્યો, અને આપણે એ દોષ એનો માનીને આપણે એનો અભાવ લઈએ તો આપણે ખોટા પડી જઈએ। શું? ભગવાન અંતરદૃષ્ટિ કરવા, હા, સાધુને દોષ મૂકે, હે, ગૃહસ્થીને વ્યવહારે કુચુર પુચુર થાય, કેવું? હા, એટલે દરેકને અંતરદૃષ્ટિ કરવાનું સાધન છે। પહેલાં પ્રકરણની 12મી વાતમાં છે, દોષ રહે છે ને ટળી જતા નથી, એમાં કાંઈ ગુણ છે કે એમાં એ દોષ છે કે એમાં કાંઈ ગુણ છે? કે આ દોષ હોય, હે, તો તમે કમસે કમ બીજાનું જોવાનું તો માંડવાળ કરો, તમારું જ જોવો। કેવું? કે હું આટલો બધો ભરેલો છું, ક્યાં બીજાનું જોવો? હે, હે, અને દોષ હોય તો તમે ભજન કરો, અને એમ ભજન કરતાં કરતાં ભજનની ટેવ પડી જાય, હે, હા, અને બીજાની અંતરદૃષ્ટિ કરવાની પ્રેમને, અંતરદૃષ્ટિનું છે જીવન, અને એ જીવનમાં સમાયું દિવ્ય જીવન। જે દિવસે આપણે બીજાની ચર્ચા કરતા, બીજાની વાત કરતા, બીજાને વિષય વિચારવાનું ભૂલીને ખાલી મહિમાની દૃષ્ટિથી, હે, હે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણી, એવી ભગવાનની બુદ્ધિથી બધા મુક્તને જોઈએ તો ભગવાન આપણા ઉપર ખરેખરા રાજી થઈ જાય। સજાન સ્વામી મહારાજની જય।